પ્રકરણ ત્રેવીસ અમરનાથ જાણી ગયા કે જે ભેદ પોતે ગુપ્ત રાખવા માગતા હતા એનો અણસાર માયાને મળી ગયો છે અને માયા પણ સમજી ગઈ છે કે મારા વિચિત્ર વર્તનનું રહસ્ય આનંદના ડેડીએ ઘણું વહેલું કલ્પી લીધું હોવું જોઈએ પુનર્જન્મનું પુસ્તક તો એ રાતે જ પૂરું કરી નાખવાની તાલાવેલી તેને જાગી હતી પણ ઓફિસેથી રોમેન્ટિક મૂડમાં આવેલા આનંદે તેને એકલી પડવા જ ન દીધી રોજ કરતાં વહેલું ડિનર પતાવી એ તેને ડ્રાઈવ પર લઈ ગયો ભીતરમાં જાગેલા સળવળાટને છુપાવી રાખી માયાએ તેને વાતોમાં ગૂંથાવવું પડ્યું પછી પ્રણય ચેષ્ટાનો પડઘો પાડવો પડ્યો એટલું સારું થયું કે પ્રેમ કરતી વખતે ખામોશ રહેવાની તેની ખાસિયત હોવાથી આનંદે તેના મૌનને ધ્યાનમાં લીધું નહોતું માયાએ માનેલું કે ઘેર જઈને આનંદ ઘસઘસાટ ઊંઘવા માંડશે અને પોતે નાઇટ લેમ્પના ઝાંખા પ્રકાશમાં પુસ્તક વાંચી લેશે પણ એ રાતે આનંદનો કેફ કંઈક વધુ ઘૂંટાયો હતો માયા ડેડીની ચાલાકી હવે મને સમજાય કહીને તેણે માયાને ચોંકાવી હતી લગ્ન પછી તરત જ કંપનીના કામમાં શું કામ જોતરી દીધો ખબર છે એટલા માટે કે દિવસ આખો આ બેડરૂમમાં તારી સાથે ભરાઈ ન રહું પણ એથી કાંઈ જવાનીનો થનગનાટ ઓસરી થોડો જાય રાતની નિરાંત આપણી પાસેથી કોણ છીનવી શકવાનું હતું મિસ્ટર મને પ્રેગનન્ટ બનાવી દેવાની એક ભૂલ તો આપ કરી બેઠા છો હવે બીજી ભૂલ પણ કરવી છે કે શું બીજી ભૂલ આનંદે બનાવટ ખાતર કહ્યું હતું એટલે કે એકને બદલે એકી સાથે બે બાળકની બુદ્ધુ કઈને માયા ખડખડાટ હસી પડેલી બીજી ભૂલ એટલે કસુઆવડ બપોરે બાએ ફરીને શીખ આપી હતી કે દીકરી બધી બાબતમાં હવે સંભાળજે એનો અર્થ તે એવો કર્યો કે આ બાબતમાં સંભાળવાનું તું કાંઈ નવી નવાઈની મા નથી બનવાની કહેતી હો તો આપણે ડૉક્ટરને સલાહ લઈ જોઈએ ગાંડા થયા છો કોઈ અભણ મરદ જેવી વાત કરતા શરમાતા નથી માયાએ છણકો કર્યો હતો તમે બહુ હેરાન કરશો તો હું મામાને ત્યાં ચાલી જઈશ પરણ્યા પછી પિયર જવાનો રિવાજ પણ સચવાઈ જશે આ મીઠી એકરારથી મધરાત વીતી ગઈ અને આનંદ પોતાનું ધાર્યું કરીને જ ઝંપ્યો ત્યારે માયાએ પરાણે નિંદરને તાબે થઈ જવું પડ્યું બીજે દિવસે અમરનાથ અને આનંદ જેવા ઓફિસે ગયા કે અધીરી માયા પોતાના બેડરૂમમાં ધસી ગઈ બારણું અંદરથી લોક કરી અને કબાટમાં પોતાના કપડાંની થપ્પી વચ્ચે સંતાડેલું પુસ્તક કાઢીને ધબકતા હૃદયે ચોરી છુપીથી વાંચવાની શરૂઆત કરી દીધી પ્રારંભની ચર્ચામાં કંટાળો આવેલો થોડાક પાના એમ જ ફેરવી નાખવા પડ્યા અંગ્રેજ લેખકે ધર્મ ધર્મગ્રંથોના કથન ટાંકીને પુનર્જન્મની તરફેણમાં મંતવ્યો રજૂ કર્યા હતા એ વાંચવાની મજા પડી પણ બે ત્રણ પાના વાંચીને માયા પોતાના વિચારે ચડી જતી અડધા પોણા કલાકે ફરી સજાગ થઈને આગળ વાંચવા માંડતી સાડા અગિયારે નીચેથી ઇન્ટરકોમ ફોન પર નોકર સ્વામીએ જમવાનું યાદ કરાયું તો આજે રૂચિ નથી કહીને તાકીદ કરી મારો ફોન આવે તો કહી દેજો કે હું ઘરમાં નથી ક્યાં ગઈ છું એમ પૂછે તો કહેજો મામાને ઘેર ગયા છે અને સાંજે પાછા આવી જશે પુસ્તકમાં અડધે પહોંચ્યા પછી માયાની એકાગ્રતા વધતી ગઈ જાણે સમય થંભી ગયો હોય તેમ આસપાસનું ભાન વિસરી ગઈ લેખકે પુરાવા સાથે રજૂ કરેલા દ્રષ્ટાંતોએ તેના હૃદય ધબકારાની ગતિ વધારી દીધી બાળ અવસ્થામાં પૂર્વજન્મની સ્મૃતિના કિસ્સા ટાંકીને લેખકે જણાવ્યું હતું કે બાળક જેમ જેમ સમજણું થતું જાય છે તેમ તેમ પૂર્વજન્મની યાદ ભૂસાતી જાય છે એ કારણે ઘણીવાર નક્કી થઈ શકતું નથી કે બાળપણની એની ગાંડી ઘેલી વાતો માત્રથી એના માનસ પરના તરંગો હતા કે પૂર્વજન્મના પ્રસંગો મોટાભાગે માતા પિતા કે વડીલો બાળકના આવા તરંગોને હસી કાઢતા હોય છે એટલે બાળક પોતે જ આ સ્મૃતિને મનમાં ભંડારી દે છે અને ધીમે ધીમે આપોઆપ તેના માનસમાંથી એની અસર ઓછી થવા લાગે છે પુખ્ત વયે પહોંચતા સુધીમાં વ્યક્તિ પોતે જ પોતાના બાળપણના તરંગોને બાલિશ ગણવા માંડે છે એ વાંચતા જ માયા પોતાના બાળપણના તરંગો વાગોળવા માંડી ચોવીસ કલાક અગાઉ માએ કહી સંભળાવેલી બાળપણની ઘટનાઓ સાથે લેખકના મંતવ્યનો મેળ બેસાડવા લાગી પોતાનું નામ માયા હોવા છતાં મીરા નામ માટે જીદ શું પકડી હશે એની આગલી રાતે આનંદને પોતે ભારપૂર્વક એવું શું કામ કહ્યું કે આપણી પુત્રીનું નામ મીરા પાડવું છે મીરા નામ માટેની આ ઘેલસામાં મીરાબાઈના ભજનોની અસર હતી કે પછી મીરાદેવી મનને ટાપલી મારીને તેણે ફરી વાંચવામાં ધ્યાન પરોવી દીધું અંગ્રેજ લેખકે પુસ્તકમાં ટાકેલો ભારતનો એક પ્રસંગ આવતા જ માયાનું ચિત્તતંત્ર હચમચી ઉઠ્યું અગિયાર વર્ષની એક છોકરી ચંદન માતા પિતા સાથે મથુરાની જાત્રાએ ગયેલી મંદિરોમાં દર્શન કરીને મોટર ગામની બજારમાંથી પસાર થતી હતી ત્યાં એક જગ્યાએ છોકરીએ ચીઝ પાડી ઊભી રાખો ગાડી ઊભી રાખો ડ્રાઈવરે તરત જ મોટરની બ્રેક દબાવી મા બાપ ગભરાઈ ગયા છોકરીને આ શું થઈ ગયું ચહેરો જોતાં લાગ્યું કે બહાવરી બની ગઈ છે તેની આંખોમાં ન સમજાય એવો તરફરાટ દેખાયો એટલે પૂછ્યું ચંદન દીકરી શું થાય છે ઉલટી કરવી છે ગાડી કેમ ઊભી રખાવી ત્યારે છોકરીએ ચકળ વગર નજર ફેરવતા કહ્યું મારે અહીં ઉતરવું છે સામેના ઘરમાં જવું છે પણ શું કામ અહીં આપણું કોઈ ઓળખીતું કે સગું વહાલું રહેતું નથી રહે છે મારા સગા વહાલા ત્યાં જ રહે છે કહીને ભેર મોટરનું બાયણું ઉગાડીને ચંદને ઘર તરફ દોટ મૂકી હેપતાય ગયેલા મા બાપ નીચે ઉતરીને તેને રોકે એ પહેલાં તો છોકરી સામેની ખડકીના બાયણે હળસેલી અને અંદર પહોંચી ગઈ હતી એ બ્રાહ્મણનું ઘર હતું આધેડ વયની એક બાય આંગણાને કૂવે કપડાં ધોતી હતી અજાણી છોકરીને ઘરમાં ઘૂસતી જોઈને એણે હાંક મારવી અરે એ ક્યાં જાય છે ક્યાં જાઉં છું એટલે મારા ઘરમાં જાઉં છું કહીને ચંદન થોડી એને ટગર ટગર જોતી રહી પછી પીઠ બૈરીની જેમ બોલી ઉઠી અરે ગોદાવરી વહુ તે મને ન ઓળખી હું તારી સાસુ ત્યારે કપડાં ધોતી ગોદાવરી ધોકો લઈને ઊઠી સાસુની બચ્ચી કહેતી એ તેનું કાંડું પકડવા જતી હતી ત્યાં ચંદનના મા બાપે ને ઘરમાં આવતા જોઈને નરમ પડી કોઈ જાત્રાળું યજમાન આવ્યા લાગે છે બહેન એ અમારી દીકરી છે કહીને બાપે ચંદનનું કાંડું પકડી લીધું ચાલ દીકરી કોઈ અજાણ્યા સાથે આવી મજાક ન કરાય કહીને એ તેને ખેંચી જવા લાગ્યો ત્યારે છોકરીએ જોર અજમાવીને બાપની પકડમાંથી કાંડું છોડાવી લીધું કહું છું કે આ ઘર મારું છે આ ગોદાવરી મારા દીકરાની વહુ થાય તમે મને રોકનાર કોણ ચંદનનો બાપ ભોંઠો પડી ગયો દીકરીનો ચહેરો લાલ ગુમ દેખાતો હતો એના બોલવામાં તોર હતો વર્તનમાં જોર હતું સરસડાટ પગટથીયા ચડતી એ ઘરમાં દાખલ થઈ ગઈ તમારી છોકરી ગાંડી છે ગોદાવરીએ એના મા બાપને પૂછ્યું પહેલાં બંને તો અવાચક બની ગયા હતા આવું ગાંડ પણ છોકરીએ ક્યારે કર્યું નહોતું ગોદાવરીને એમનો જવાબ સાંભળવાની ધીરજ નહોતી એ ગાંડી મારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરી નાખશે કહેતી એ ઘરમાં દોડી ગઈ ચંદનના મા બાપ પણ રઘવાયાની જેમ પાછળ ગયા ના છોકરીએ ઘરમાં કોઈ જાતની ધમાલ મચાવી નહોતી અંદર જઈને સિદ્ધિ એ હિંડોળે બેસીને હિચકા ખાવા લાગી હતી તેના ચહેરા પર અનેરો હર્ષ ઉભરાતો હતો ગોદાવરીને તેણે સામે આવતી જોઈને પૂછ્યું વહુ મારો ગોવિંદ ક્યાં ગયો છે તારો ગોવિંદ ગોદાવરીએ વડચકું ભરવાની ઢબે પૂછ્યું મારા ધણીને ગોવિંદ કહેનારી તું કોણ જાત્રાળુ જજમાનો તો એમની પાસે પૂજા કરાવે છે અને તું ગોરદેવતાને તુકારે બોલાવે છે એનો ઉશ્કેરાટ જોઈને ચંદનની માએ ગોદાવરીના ખભે હાથ મૂક્યો બેન ખરેખર તમારા ધણીનું નામ ગોવિંદ છે પેલી હકારમાં ડોક હલાવી એટલે ચંદનની માએ ધણી સામે ઉંચાટ સાથે જોયું એને આ ઘરમાં રહેનારના નામની ક્યાંથી જાણ થઈ ચંદન તો મથુરા પહેલી વહેલી વાર જ આવી છે અરે મા હજુ તું સમજી નહીં ચંદન હાલતા હિંડોળાને રોકતી બોલી ઉઠી તું આ જન્મની મારી મા છો તેમ ગયા જન્મની હું ગોવિંદની મા અને આ ગોદાવરીની સાસુમાં છું ગયા જન્મની વાત સાંભળીને ત્રણેય સ્તબ્ધ બની ગયા ચંદન હવે તેમને અગિયાર વર્ષની છોકરી લાગતી નહોતી કોઈક ચમત્કારિક વ્યક્તિ રૂપ બદલીને હાજર થઈ હોય એમ ત્રણેય મંત્રમુગ્ધ બનીને તેને જોઈ રહ્યા મારી વાત માનવામાં ન આવતી હોય તો ગોદી તારા પહેલાં ખોળાના છોકરાનું નામ મુરારી છે એ સાચું કે નહીં સાચું ગોદાવરીના અવાજમાં આજ્ઞાંકિતપણું આવી ગયું મારા સાસુ મને ગોદી કહીને જ બોલાવતા અને તારી દીકરી રાધા ક્યાં ગઈ હવે તો એ પરણીને સાસરે ગઈ હશે ના સાસુમાં ગોદાવરીથી અગિયાર વર્ષની છોકરીને આપમેળે જ સાસુ કહેવાઈ ગયું એનું ભાન રહ્યું નહીં રાધાના લગ્ન તો બે વર્ષ પહેલાં જ લેવાયા હતા પણ કહેતી એ સજાગ થઈને અટકી ગઈ તરત વાત વાળી દીધી રાધાના બાપ મુરારીને લઈ મુંબઈ ગયા છે દીકરીના લગ્ન માટે યજમાન પાસેથી પૈસા ઉઘરાવવા રાધાના લગ્ન માટે દાગીના તો હું મુક્તિ ગઈ હતી બોલતી ચંદનના ચહેરા પર ગુસ્સો ઘૂંટાવા લાગ્યો ગોદી સાચું કહેજે એ દાગીના ગોવિંદે વેચી માર્યા મરતા પહેલાં હું શિખામણ આપતી ગઈ હતી કે બધું કરજે પણ ઘરનું સોનું વેચીને જુગાર રમવા જઈશ તો હું ભૂત થઈને તારો પીછો કરીશ છતાં નહીં સાસુમાં એણે જુગાર રમવાનું તો વર્ષોથી છોડી દીધું હતું પણ એ દાગીના ઘરમાં ક્યાંયથી અમને જડ્યા નહીં કોણ જાણે ક્યાં સંતાડ્યા હશે અરે ચંદન ઘડીભર ઊંચા વિચારમાં ઉતરી ગઈ એના હાવભાવમાં તીવ્રતા દેખાવા લાગી શ્વાસ લેવામાં પીડા થતી હોય એવી અકળામણ અનુભવ્યા પછી તરડાયેલા અવાજે તૂટક તૂટક શબ્દોમાં એ બોલવા લાગી મરતી વખતે મને લકવો થયો હતો જીભ જલાઈ ગઈ હતી ગોવિંદના હાથમાં ઘરેણાં ન આવે એટલા ખાતર મેં કોઈને જડે નહીં એવી જગ્યાએ સંતાડી દીધા હતા જીભ છૂટતા પહેલાં કહી દેવા માટે બહુ વલખા માર્યા પણ જીભ ખોટી પડી ગઈ ઘડીભર એ શ્વાસ ખાવા અટકી ત્યારે ગોદાવરીની અધીરાય ઉછળી પડી ક્યાં છે એ ઘરેણા એટલા ખાતર તો રાધાના લગ્ન બબ્બે વરસથી મોડા ઠેલાય છે ભગવાને તમને એટલું કહેવા જ ફરી મારે ઘેર મોકલ્યા સાસુમાં પણ ચંદન તો સાંભળવા રોકાયા વિના રસોડા તરફ દોડી અત્યાર સુધી કહ્યાગરી છોકરી હવે મા બાપને કોઈ દૈવી શક્તિ ધરાવતી પીઢ વ્યક્તિ જેવી લાગવા માંડી ચંદને રસોડામાં જઈને ચૂલાની બાજુમાં એક લાદી પર પગ પછાડ્યો અહીંયા જ એ ઘરેણાં મેં દાટ્યા હતા ખોદાવીને ખાતરી કરી જુઓ અડધા કલાકમાં તો અદ્ભુત ચમત્કાર સર્જાઈ ગયો દાટેલા ઘરેણાંનો ડાબલો અકબંધ નીકળ્યો ત્યારે ગોદાવરી અગિયાર વરસની એ છોકરીને પગે પડી ગઈ સાસુમાં હવે અહીં જ રહી જાઓ આગલા જન્મમાં તમારી સેવા કરવામાં મેં મનચોરી કરી હતી એ ઋણ ચૂકવી લેવા દો પણ ચંદનના મા બાપ ચમત્કારની અસરમાંથી બહાર નીકળી ચૂક્યા હતા તમે શું બોલો છો છોકરીના બાપે સંભળાવ્યું ગયા જન્મનો સંબંધ તમારા સાસુના મૃત્યુ સાથે પૂરો થયો તમારા સંતાડેલા ઘરેણાં મળી ગયા હવે અમે એક મિનિટ પણ રોકાવાના નથી ચંદન કહીને બાપે તેનું બાવડું ઝાલ્યું નહીં બાપુ મારે હજુ ગોવિંદને મળવું છે રાધાને પરણાવી છે તમે જાઓ સાંભળતા જ માએ છોકરીના ગાલ પર તમાચો ઝીકી દીધો પાગલ થઈ ગઈ અજાણ્યા ગામમાં અમારો ફજે તો કરાવવો છે છોકરી ચીસો નાખતી રહી મને અહીં રહેવા દો આ મારું ઘર છે એવા પોકારો પાડતી રહી પણ મા બાપે બળજબરીથી ટીંગા ટોળી કરી અને મોટરમાં નાખી ચાલતી મોટરમાંથી નાસી છૂટવાના છોકરીએ ઘણા ધમપછાડા કર્યા પણ દીકરી ગુમાવી બેસવાના ભયથી મા બાપે તેને એટલી જકડી રાખી કે ચંદન પોતાના જોરે જ તૂટી પડી બિચારી બેહોશ થઈ ગઈ આટલું વાંચતા જ માયા સફાળી બેઠી થઈ ગઈ એર કંડિશન્ડ શયનખંડમાં બેઠી હોવા છતાં કપાળેથી પસીનો નીતરવા લાગ્યો હતો બંને હથેળી ભીંજાઈ ગઈ હતી છાતી ધમણની જેમ આપતી હતી પુસ્તકને તકિયા નીચે સરકાવી માયા ઊભી થઈ પગમાંથી અચાનક તાકાત ઓસરી ગઈ હોય તે માંડ ચાર ડગલા ચાલી અરીસા સામે જઈને ઊભી રહી પોતાનો જ ચહેરો ઓળખવામાં થોડીક વાર લાગી હોય તેમ ધારી ધારીને અરીસામાં તાકી રહી મગજમાં ઝપકારો થયો ડેડી સાથે કલ્યાણ ગઈ ત્યારે કોઈ અજાણ્યા ઘરમાં ઘૂસીને મેં પૂછપરછ કરવા માંડી હતી એ શું મારા આગલા જન્મનું ઘર હતું શું મીરાદેવીનું પિયર કલ્યાણમાં હતું પેલી સિંધીબાઈ કહેતી હતી એમ શું મીરાદેવીને કારણે એના પિતાનું ખૂન થયું હતું હવે તેને નવાએ લાગવા માંડી કે પોતાની મૂર્છા વળ્યા પછી આનંદના ડેડીએ કલ્યાણની વાત જ ઉચ્ચારી નહોતી પોતે પણ આ અંગે કેમ પૂછપરછ કરી નહોતી ભીતરનો તાગ લેવા મતતી હોય તેમ અરીસામાં પોતાના પ્રતિબિંબને ધારદાર નજરે નિહાળી રહી બે શુદ્ધ અવસ્થામાં મને કોઈ સ્ત્રીની આકૃતિનો આભાસ થયો હતો કોણ છે એ સ્ત્રી આ ઘરમાં પહેલવેલી વાર આવી ત્યારે મને એ અજાણ્યું લાગવાને બદલે ચીર પરિચિત ફાંસ્યું હતું પર્ણ્યાની પહેલી જ રાતે હું મીરાદેવીના સ્મૃતિ મંદિર તરફ ખેંચાઈ હતી આનંદના ડેડી માટે ન સમજાય એવી નિકટતાની કોઈક લાગણી પહેલેથી જ હું મહેસૂસ કરતી આવી છું કલ્યાણના મંદિર માટે આટલું બધું ખેંચાણ શા માટે અનુભવું છું ખંડેર બની ચૂકેલું એ મંદિર વારંવાર મારી નજર સમક્ષ કેમ તરવર્યા કરે છે મીરાદેવીનું પિયર કલ્યાણનું મંદિર અને આ સ્મૃતિ મંદિર એ ત્રણેય સાથે શું મારે આગલા જન્મનો કોઈ ગાઢ સંબંધ હશે માયાએ આંખો મીંચી દીધી દાંત ભીસીને મગજ કસવા માંડ્યું પહેલાં તો બંધ આંખોમાં ઘેરો અંધકાર છવાઈ રહ્યો સ્મૃતિના તાર જનકારવામાં બહુ પરિશ્રમ પડ્યો બેહોશ થઈ જવાની બીક લાગી છતાં પ્રયાસ પડતો ન મૂક્યો ત્યાં બીડાયેલી પાપણો વચ્ચે કાંઈક ઝબુક ઝબુક થયું હોવાનું અનુભવ્યું મનમાં કોઈક આકૃતિ ઉપસવા લાગી ધીમે ધીમે એ સ્પષ્ટ થવા માંડી ઘડીક ઝબકારો થતો અને ફરી અંધકાર છવાઈ જતો વીજળી જેવા ક્ષણિક ઝબકારામાં માયાએ મનની આંખોથી આકૃતિને ઓળખવાની મથામણ કરી પહેલાં એટલો જ ખ્યાલ આવ્યો કે દ્રશ્યમાં એકને બદલે બે આકૃતિ ઊભી છે ઘૂંટાતા શ્વાસે એ દ્રશ્યને મનમાં જકડી રાખવા તેણે જોર અજમાવ્યું વારંવાર ઝપકીને અદૃશ્ય થઈ જતા આકારને પૂરેપૂરો ઓળખ્યા વિના છટકવા નહીં દેવાનો સંકલ્પ દ્રઢ કર્યો અરે આ તો રાધાકૃષ્ણની મૂર્તિ કોઈ સાક્ષાત્કાર થયો હોય તેમ માયાના મનમાં ચિત્કાર જાગ્યો આ આ મૂર્તિ તો મીરા દેવીના સ્મૃતિ મંદિરમાં છે એ મને કંઈક સૂચવે છે સંકેતમાં કોઈ સંદેશો આપે છે મને એની પાસે બોલાવે છે પણ એ સમજાય તે પહેલાં તો મનમાં ઉપસેલી મૂર્તિ અલોપ થઈ ગઈ અને બીડાયેલી આંખોના પોપચાય આપોઆપ ઉકળી ગયા માયાને થોડી સુધી અરીસામાં પોતાનું પ્રતિબિંબ પણ ધૂંધળું દેખાતું રહ્યું આંખની કીકીએ બળવાની પીડા અનુભવી નો નળ ચાલુ રાખીને જ એ બહાર નીકળી ગઈ પહેલું પુસ્તક પૂરું કરી નાખવાનો વિચાર આવ્યો પણ અંદરના કોઈ ખેંચાણથી પગ આપોઆપ બારણા તરફ વળ્યા પોતે ક્યાં જવા માગે છે એના ખ્યાલ વગર જ એ શયનખંડની બહાર નીકળી કદાચ રાધાકૃષ્ણની મૂર્તિ પાસેથી રહસ્યનો તાક સાંપડશે એવો વિચાર ઝપક્યો સ્મૃતિ મંદિરમાં પહોંચી જવાની તાલાવેલી તીવ્ર બનવા લાગી પણ એની ચાવી ક્યાં ઘડીભર તેના પગ રોકાઈ ગયા યાદ કરી જોયું આનંદના ડેડી એમના બેડરૂમમાં જ એ ચાવી રાખે છે એવી સ્ફૂર્ણા મનમાં જાગી ચાવી નહીં મળે તો જવાનું માંડી વાળીશ એમ મનને સમજાવતી એ આગળ વધી અમરનાથના બેડરૂમમાં પગ મૂકતી વખતે હૃદયમાં આછી ધ્રુજારી પ્રસરી ગઈ પણ તેણે પરવા કરી નહીં કબાટ ઉઘાડતી વખતે હાથ થોડો ખચકાયો છતાં તે પાછી હઠી નહીં ચાવી મળશે જ નહીં એવી દલીલ કરતાં ઝડપભેર તેણે કબાટ ફંફોસવા માંડ્યો અને બહુ આસાનીથી તેનો હાથ ચાવીના જુડા પર પડ્યો હવે મનને વારવાનો શું અર્થ છે ચાવીનો જુડો તેણે મુઠ્ઠીમાં સંતાડી દીધો અધીરા પગલે સીડી ઉતરી ગયા અને દીવાન ખંડમાં જ નોકર સ્વામી દેખાયો એ કાંઈક પૂછવા જતો હતો પણ માયાએ જ કહી દીધું થોડીવાર પછવાડેના દરવાજેથી હું કિનારે લટાર મારવા જાઉં છું ખોટું બોલવાનો સંકોચ નોકરની નજરે ન ચડી જાય એ રીતે મોં ફેરવી લઈને તે ઝડપી ચાલે બંગલાની પાછળ જતી રહી બગીચામાં પહોંચીને તેણે એક બે વાર આસપાસ જોઈ લીધું દેખાવ ખાતર સમુદ્ર તરફ પડતા દરવાજા સુધી જઈ આવી અને કોઈનું ધ્યાન નથી એની ખાતરી કરીને સ્મૃતિ મંદિર તરફ સરકી ગઈ કોણ મહારાજ સ્વામી સાથે ચા મોકલો અમરનાથે દિવાનખંડમાં પ્રવેશ કરી કિચનના ઇન્ટરકોમ ફોનથી ચા મંગાવી ગળામાંથી ટાઈ ઉતારતા ડાબા કાંડા પર નજર નાખી સવા ચાર થયા હતા માયા ક્યાં ગયો છે વિચાર આવતા જ આનંદના બેડરૂમમાં ઇન્ટરકોમ ફોન લગાડ્યો ઘણી વાર સુધી ઘંટી વાગી પણ સામેથી કોઈએ ઊંચક્યો નહીં એટલે રિસિવર મૂકી દીધું માયા ક્યાંય બહાર ગયો છે નાના શેઠાણી પાછળ દરિયાકિનારે ફરવા ગયા છે ચાની ટ્રોલી લઈ આવતા સ્વામીએ શેઠના હાવભાવ સમજી જઈને પૂછ્યું અને જાણ કરી આજ બપોરે જમ્યા પણ નથી જમી નથી અમરનાથે ઉચાટ સાથે પૂછી નાખ્યું આજે કાંઈ વ્રત તો નથી રાખ્યું ને ખબર નહીં સવારના રૂમમાં જ ભરાઈ ગયા હતા તે છેક હમણાં નીચે ઉતર્યા તપતા સૂરજમાં ફરવા ન ગયા હોત તો સારું હતું તેમણે તબિયતનું ધ્યાન રાખવું જોઈએ સ્વામી બોલી ગયો પણ અમરનાથ માયાના મનની તાળો મેળવવામાં ગૂંથાયા હતા ચાના ઘૂંટડે ઘૂંટડે એ વિચારતા ગયા પહેલું પુસ્તક વાંચી લીધું હશે એની અસરમાં ભૂખ મરી ગઈ હશે મનમાં જાગેલા આંદોલન પર મંથન કરવા દરિયા કિનારે ચાલી ગયો હશે પાઇપ સળગાવતા અચાનક ઊભા થયા માયાની ગેરહાજરીમાં પહેલાં પુસ્તક પર નજર ફેરવી જવું એ વિચારને અમલમાં મૂકતા પહેલાં જાત સાથે દલીલ કરી જોઈ એના બદલે હું બીજું પુસ્તક શું કામ ન ખરીદી લાવું માયાને ખબર પણ નહીં પડે છતાં એમના ભક્તો સીડી તરફ જ ખેંચાયા મન ક્યારેક કહ્યું કરતું નથી ત્યારે માનવી વિવશ બની જાય છે અમરનાથ આ વીજ વિવશતા સાથે આનંદના બેડરૂમ સુધી પહોંચી ગયા અંદર કોઈ નહોતું એની જાણ હતી છતાં હળવેકથી હેન્ડલ ફેરવીને બારણું ઉઘાડ્યું રૂમમાં દાખલ થતાં જ એમના પગે આંચકો અનુભવ્યો બાથરૂમમાંથી આવતા નળના અવાજે એમને ભડકાવ્યા ધીમેથી બાથરૂમનું બારણું ઠપકાર્યું તો ખુલ્લું જ નીકળ્યું ખાલી બાથરૂમમાં ચાલુ રહી ગયેલા નળને જોઈ પોતે મોંઠા પડ્યા માયાનું મગજ ઠેકાણે નથી લાગતું નળ બંધ કરવાનું જ ભૂલી ગઈ રૂમમાં એક ઉડતી નજર નાખી કબાટ બંધ હતું બીછાનું ચોડાયેલું હતું તકિયા અસ્તવ્યસ્ત પડ્યા હતા અને એમની નજર અટકી ગઈ એક તકિયાના ખૂણા નીચેથી ડોકાતું પુસ્તક ખેંચી લીધું તો એ ઉઘાડું જ હતું એમણે અનુમાન કર્યું કે છેલ્લા થોડાક પાના વાંચવાના પડતા મૂકીને માયા ચાલી ગઈ લાગે છે કદાચ આ ઉઘાડેલા પાના પરની કોઈક બિનાએ તેના પર ઘેરી અસર કરી હશે ઉચાટ ભરી ઉતાવળે એ વાંચતા ગયા પાના ફરતા ગયા ચંદનના કિસ્સાએ તેની ઉત્સુકતા વધારી દીધી પોતે જે વાંચી રહ્યા છે તે માયા વાંચતી હશે ત્યારે એના પર શું અસર થઈ હશે પણ સાથોસાથ વિચારતા ગયા પણ માયા જ્યાં અટકી હતી ત્યાં એ અટક્યા નહીં આગળના પાના પર લખ્યું હતું કે પૂર્વજન્મની સ્મૃતિએ ચંદનના જીવનને વિષમ બનાવી દીધું ન તો એ આ જન્મની રહી શકી કે ન આગલા અવતાર જેવી બની શકી અત્યારના માતા પિતા સાથે તેની માયા ઓસરવા લાગી અને મથુરાના પરિવારની જુદાઈ જીરવી ન શકી પોતાની ઉંમરની છોકરીઓ સાથે એ ભળી ન શકતી અને મોટી ઉંમરના માણસો તેને ગાંડી ગણવા લાગ્યા આખરે બે જન્મની પીડામાં ઝૂરી ઝૂરીને એ મૃત્યુ પામી પૂર્વજન્મની યાદ તાજી થનાર વ્યક્તિ બહુ લાંબુ જીવી શકતી નથી તેનો આ એક વધુ પુરાવો છે રોષના આવેશમાં એ ઉઘાડા બારણા તરફ પુસ્તકનો ઘા કરવા જતા હતા ત્યાં એમનો હાથ ખોટો પડી ગયેલા યંત્રની જેમ અધ્ધર જ રહી ગયો દરવાજે માયા ઊભી હતી ચહેરો એ જ પણ સ્વરૂપ સાવ બદલાઈ ગયું હતું સાડીને બદલે તેણે ઝારા મારતું ઘરચોળું પહેર્યું હતું મીરાએ અમર મહેલમાં ગૃહ પ્રવેશ કર્યો ત્યારે આનંદના દાદાએ પુત્રવધુ માટે ખાસ તૈયાર કરાવેલું સોના ચાંદીની જરી ભરેલું એ ઘરચોળું હતું મને જોઈને પૂતળા જેવા કેમ બની ગયા આનંદના ડેડી અવાજ માયાનો જ હતો પણ બોલવાની ઢપ બદલાઈ ગઈ હતી સવાલ પૂછતી એ અંદર આવી ત્યારે અમરનાથે ઉગામેલો હાથ ઝાટકા સાથે નીચો થયો અને પુસ્તક ભોંય પર ઉથલી પડ્યું પુસ્તકને ફગાવી દેવાથી વાસ્તવિકતાને ફગાવી નહીં શકાય આનંદના ડેડી કહેતી માયા સાવ નજીક આવીને ઊભી રહી ત્યારે અમરનાથ વિવળ બની ગયા એમને બોલવાનું જ કાંઈ સૂઝ્યું નહીં હૃદય પર હથોડા ટીપાતા હોય એટલા જોશથી એ ધબકતું હતું જાણે હમણાં જ છાતી ફાટી પડશે હજુ મને ઓળખી નહીં સવાલ પૂછતી માયા સાવ નજદીકથી તેમની સામે મરક મરક હસતી રહી ત્યારે રૂંધારતા કંઠે એમને બોલવું પડ્યું માયા તારા મગજ પર ગાંડ પણ સવાર થયું છે એમ જ ને અમરનાથના વાક્યને અધવચ્ચેથી જ પકડી લઈને માયાએ જ પૂરું કર્યું ત્યારે એમણે સુધારો કર્યો ગાંડપણ નહીં તારા મગજ પર આ પુસ્તક સવાર થયું છે માયા મારા આ સ્વરૂપમાં માયા સિવાય બીજું કાંઈ દેખાતું નથી તમને એના ધારદાર સવાલે અમરનાથને હચમચાવી મૂક્યા કટોકટીની ઘડી તોળાઈ રહી હતી ભેદનો પડદો ચિરાઈ જવાનો હતો પણ પોતે એમ થવા નહીં દે કોઈ કાળે એ બનવા નહીં દે માયા ભ્રમને ઘૂંટવાનું બહુ ભારે પડી જશે કહીને એ માયા પાસેથી ખસીને દરવાજા તરફ ધસી ગયા પણ ઉમરો ઓળંગે એ પહેલાં એમની પીઠ પર અવાજ અફડાયો વાસ્તવિકતાથી ભાગી છૂટવાથી આનો ઉકેલ નહીં આવે આનંદના ડેડી માયાના એ ધારદાર શબ્દોએ ધારી અસર પહોંચાડી અમરનાથે તેના તરફ ફરવું પડ્યું માયાની આંખોમાં ચમક અને ચહેરા પર જુસ્સો દેખાયા એકાદ ક્ષણ પૂરતું એને મીરા માની લેવાની લાલસા જાગી પણ દાંત ભીસીને એ તર્કને તેમણે કચડી નાખ્યો છતાં બોલવા માટે શબ્દો તો સૂઝ્યા જ નહીં હકીકતને ભ્રમમાં ખપાવી દેવાથી પરિસ્થિતિ નહીં બદલાય માયાએ બે ડગલા આગળ વધીને ઉમેર્યું શરૂઆત તમે જ કરી ભેદનો તાગ લેવાની અધિરાય તમને જ જાગી હતી તમે જ મને કલ્યાણ ગામમાં લઈ ગયા હતા તમે જ મને ચાવી સોંપીને સ્મૃતિ મંદિરમાં જવા લલચાવી તમારે રહસ્યનું તાળું ખોલવું હતું અને હવે તમે જ એનાથી ભાગી છૂટવા માગો છો એના સણસણતા શબ્દોએ અમરનાથને અહીયે ઉપરા ઉપરી ડામ દીધા બોલીને વધુ સાંભળવાની સહનશક્તિ રહી નહોતી સામનો કરવાની સ્વસ્થતા ઓસરવા લાગી હતી પણ માયાની લોહચુંબક જેવી માયાવી નજર તેમને ત્યાંથી ખસવાઈ દેતી નહોતી બહુ પીડા ભોગવીને હું તમને પૂછું છું આનંદના ડેડી જતાં પહેલાં જવાબ આપતા જાઓ કહીને માયાએ એકદમ મક્કમ સ્વરે પૂછવા માંડ્યું જે ઘરમાં જઈને હું બેહોશ થઈ ગઈ હતી એ જ મીરાનું પિયર હતું ને જે મંદિર આજે ખંડેર બની ગયું છે ત્યાં જ મીરાદેવી સાથે તમારો મેળાપ થયો હતો ને અહીંના સ્મૃતિ મંદિરમાં રાધાકૃષ્ણની જે મૂર્તિ તમે સાચવી રાખી છે એની સાક્ષીએ જ તમે મીરાદેવીને પળણ્યા હતા ને શું જવાબ આપે અમરનાથ માયાને જન્મનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો હતો પોતાના ઇનકારનો કોઈ જ અર્થ રહ્યો નહોતો એમની આંખો પહોળી થઈ ગઈ મોં ઉઘાડું રહી ગયું અને ચહેરા પરના બધા જ હાવભાવ થીજી ગયા તમારા મૌનમાં મને હકાર જ સંભળાય છે કહીને માયા બે ડગલા વધુ આગળ વધી તો મને હવે એક જ સવાલનો જવાબ આપી દો કહેતા કહેતા તેના ગળે ડૂમો ભરાઈ આવ્યો લાગણીથી ઘૂંટાતા શબ્દોમાં તેણે પૂછી નાખ્યું તો પછી શું કામ મને મૃત્યુ વખતે આપેલું વચન તમે પાળ્યું નહીં શા માટે આત્માને તમે સદગતિએ પહોંચાડ્યો નહીં શું કામ એક જ વરસના લગ્નજીવનને જિંદગીભરની તપશ્ચર્યા બનાવી દીધી હતી શા માટે આ ઘરચોળું પહેરનારી બીજીને પરણી લાવ્યા નહીં જવાબ આપો અમર તમને આ માયા નહીં માયામાં રહેલો મીરાદેવીનો આત્મા પૂછે છે આત્મા શબ્દ સાંભળતા જ અમરનાથે ઉમરો ઓળંગી જોશભેર બારણું વાસી દીધું ત્યાંથી નાસી છૂટવાનું જોર એકઠું કરવા માટે બે મિનિટ આંખો મીચીને દીવાલને ટેકે એમણે ઊભા રહી જવું પડ્યું અંદરથી ધ્રુસકે ધ્રુસકે રડતી માયાનું આક્રંદ તેમના હૃદયને ફફડાવી રહ્યું કારણ કે એ રુદન માયાનું નહીં મીરાના આત્માનું હતું